નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું શ્રી સત્ય પ્રકાશ વિદ્યાપીઠના ઓનલાઈન લેક્ચરમાં. આજ આપણે ભણીશું ધોરણ 4 વિષય ગણિત ચેપ્ટર નંબર 4, જેનું નામ છે ટિક ટિક ટિક. એમાં પાર્ટ 1 2 અને 3 આપણે શીખી ગયા છીએ. હવે પાર્ટ 4 માં જોઈએ. ચંદ્રને 15 મે 2017 ના રોજ માખણ ખરીદવા માટે દુકાને ગયો. આ માખણ ખાવા લાયક છે કે નહીં તે જોવા તેણે પડીકું તપાસ્યું. પેકિંગની તારીખ 180 દિવસ સારું રહેશે. તમે કોઈ પણ વસ્તુ ખરીદો તો તેમાં લખેલું હોય છે કે આ વસ્તુ આટલા દિવસ સારી રહે છે, કે આ વસ્તુ આટલાથી આટલા મહિના સુધી સારી રહે છે, 2 મહિના 4 મહિના એવી રીતે. તો આમાં એવું લખેલું છે કે 180 દિવસ સુધી સારું રહેશે. પછી તેણે પેકિંગની તારીખ તપાસી, તે 15-1-2017 હતી. આ માખણ ખરીદવું કે નહીં તે નક્કી કરવામાં તેને મદદ કરો. કોઈ પણ વસ્તુ હોય એની પેકિંગ તારીખ, એટલે કે આપણે જ્યારે કોઈ પણ વસ્તુ ખરીદીએ તેમાં તમે એનું જે પેકેટ હોય રેપર, એમાં જોજો EXPDATE આવું લખેલું હોય. EXPDATE એટલે કે એક્સપાયર ડેટ. તો અમુક વસ્તુની નક્કી કરેલી ડેટ હોય, એ ડેટ પછી, એ તારીખ પછી જો એ વસ્તુ ઉપયોગમાં લેવામાં આવે તો એ આપણા શરીર માટે, આપણા માટે નુકસાનકારક થાય છે. કોઈ પણ વસ્તુ હોય, એ ખાવાલાયક ચીજ હોય કે પછી તમે કોસ્મેટિક આઈટમ છે, સાબુ પાવડર છે એ વસ્તુ હોય, કે તમે વેફર ખાવ છો તો વેફર છે, ચોકલેટ છે, બધી જ વસ્તુમાં આવી એક્સપાયર ડેટ એટલે કે સમાપ્તિની તારીખ નક્કી કરેલી હોય છે. પછી એક બીજી તારીખ હોય છે MFGBAT એટલે કે મેન્યુફેક્ચર ડેટ. મેન્યુફેક્ચર ડેટ એટલે શું થાય, તો કે બનાવેલી તારીખ. કોઈ પણ વસ્તુ જે તારીખે બનાવેલી હોય એ તારીખ એને MFG ડેટ કહેવાય છે. આ બે વસ્તુ ખાસ જોજો. તમે કોઈ પણ વસ્તુ લે, ઇવન કે શેમ્પુનું પાઉચ, તમે જે પાઉચમાં શેમ્પુ વાપરતો હોય એમાં પણ આ બે ડેટ લખેલી હોય છે. અને નાની નાની જે રૂપિયાવાળી અને 2 રૂપિયાવાળી તમે ચોકલેટ ખાવ છો તો એ ચોકલેટમાં પણ આવી તારીખ લખેલી હોય છે. હવે આપણને એવું કીધું છે કે આ માખણ છે, ચંદન છે, ચંદન છે, એ માખણ ખરીદે છે. તો એ ક્યારે ખરીદે છે, તો કે 15 મે 2017 ના રોજ ખરીદે છે. એની પેકિંગની તારીખ કઈ છે, તો કે 15-1-2017. એ ખરીદે છે ક્યારે, મે એટલે કે 5મા મહિનામાં. અને બન્યો છે ક્યારે, તો કે પહેલા મહિનામાં. હવે આપણે એ નક્કી કરવાનું છે કે કયા મહિનામાં માખણનું પેકિંગ થયું હતું. કયા મહિનામાં પેકિંગ થયું હતું, તો જો અહીંયા લખેલું છે પેકિંગ તારીખ કયા મહિનામાં, તો કે જાન્યુઆરીમાં. તો લખવાનું જાન્યુઆરી. પછી કીધું છે કે કયા મહિનામાં તારીખ 15-1-17 પછીના 180 દિવસ પૂરા થાય છે. હવે આપણે 180 દિવસ ક્યારે પૂરા થાય છે એ આપણે એને ગોતી દેવાનું છે. તો જો અહીંયાથી શરૂઆત કરવાની, 15-1-31 એટલે કેટલા દિવસ, 16 દિવસ. પછી બીજો મહિનો એટલે 1-2-28 એ 28 દિવસ. એના પછી મહિનો 1-5-31-5
હવે બેન આપણે એનો ટોટલ મારી લઈએ કેટલા દિવસ થાય છે તો 6 અને 8 14 1 15 15 ને 16 16 નો છગડો વધી 1 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16 166 દિવસ થાય છે હવે આપણે 180 દિવસ પૂરા કરવાનું કીધું છે તો આપણે 180 માંથી 166 બાદ કરીએ 0 માંથી 6 નો જાય એટલે લઈશું 10 કો અહીંયા આવી ગયા 7 હવે 10 માંથી 6 જાય તો 4 7 માંથી 6 જાય તો 1 અને 1 માંથી 1 જાય તો 0 આ 14 દિવસ આપણે કયા લેશું તો કે 7મા મહિનાના એટલે 1 7 થી 14 7 14 દિવસ એટલે થઈ ગયા 180 દિવસ 6 4 10 6 ને 1 7 6 4 10 નો 0 વધી 1 6 ને 7 ને 8 અને 1 ના 1 તો આપણે છેલ્લે કઈ ડેટ લઈએ તો કે 14 7 તો કયા મહિનામાં તારીખ 1 15 1 17 પછીના 180 દિવસ પૂરા થાય છે તો કે જુલાઈમાં મહિનો કીધો છે એટલે આપણે ખાલી જુલાઈ લખશું તો ચંદ્રને જે 15 મે 2017 ના રોજ ખાઈ શકાશે જે એને ખરીદેલું છે માખણ 15 મે ના તો એ ખાઈ શકાશે તો એ 14 તારીખ સુધી એ સારું રહે છે જુલાઈ મહિનાની 14 તારીખ સુધી એ સારું રહે છે અને એ ખરીદે છે 15 તારીખ મે મહિનામાં તો એ ખાઈ શકાશે તો કે હા એ ખાવા લાયક હશે તમે જે વસ્તુઓ ખરીદો છો તેની પેકિંગ તારીખ તમે ક્યારે ક્યારે ચકાસી છે તમે કોઈ પણ વસ્તુ ખરીદો વેફર બિસ્કિટ પછી મમ્મી આપણા ઘરમાં જે કરિયાણાની વસ્તુ લાવતા હોય એના પેકેટ એમાં આવી પેકિંગની તારીખ તમારે ચેક કરવાની છે તમે સમાપ્તિ તારીખ લખેલી દવાઓ જોઈ છે દવાઓમાં પણ હોય છે મેં તમને કીધું એવું ઈએક્સપી ડેટ લખેલી હોય છે અને એમએફજી ડેટ લખેલી હોય છે આ એમએફજી ડેટ એટલે શું તો કે પેકિંગની તારીખ અને આ ઈએક્સપી ડેટ એટલે શું તો કે સમાપ્તિની તારીખ તો હવે તમે જ્યારે તમે વસ્તુ ખરીદો ત્યારે ખાસ આ બે વસ્તુ ચેક કરવાની દવાઓમાં પણ હોય છે જો એને કીધું છે તમે દવાઓ જોઈ છે જો એ દવામાં તમે એક્સપાયરી ડેટ પછી જો દવા તમે યુઝમાં લ્યો તો તમને એની આડઅસર થાય છે તે તારીખો આપણને દર્શાવે છે કે કઈ તારીખ પછી તે લેવા માટે અસલામત છે એટલે ખાસ જ્યારે દવા ખરીદો ત્યારે ધ્યાન રાખવાનું આવી કોઈ ડેટ વગરની વસ્તુ દવા પીવાની નહીં ચલો ત્યાર પછી જોઈએ આપણે શોધો એક બીજી કઈ વસ્તુઓ છે કે જેના પર તેની સમાપ્તિની તારીખ દર્શાવેલી હોય છે તમે ઘરે તમારી ઘરે વસ્તુ આવતી જ હોય છે એમાં જોજો કઈ વસ્તુ એવી છે જેની સમાપ્તિની તારીખ દર્શાવેલી હોય છે ઉધરસની દવા પર લખેલું છે ઉત્પાદન તારીખ 1/17 હવે ઉત્પાદન તારીખ પેકિંગ તારીખ એ બધું એક કહેવાય તે દર્શાવે છે કે તે જુલાઈ 2017 માં બનેલી છે 7/17 એટલે 7 એટલે મહિનો જુલાઈ અને 17/2017 સમાપ્તિ તારીખ 7/18 એટલે કે 7મો મહિનો જુલાઈ અને 18 એટલે 2018 તે દર્શાવે છે કે દવા કયા વર્ષના કયા મહિનાની છે તો આ દવા છે જે ઉધરસની એ કેટલો ટાઈમ ચાલે છે તો કે 1 વર્ષ 7 જુલાઈ થી 7 જુલાઈ 2017 થી 7 જુલાઈ 2018 સુધી ક્યાં સુધી સલામત લેવી આ દવા સલામત છે કે 7/17 એ કયો મહિનો અને કયો વર્ષ દર્શાવે છે તો કે જુલાઈ મહિનો 2017 જુલાઈ મહિનો 2017 ઉપરોક્ત ઉધરસની દવા સપ્ટેમ્બર 2018 માં લઈ શકાશે હવે અહીંયા 7 જુલાઈ આપણને કહી દીધું છે 7મો મહિનો એટલે જુલાઈ 2018 તો હવે પૂછ્યું છે કે સપ્ટેમ્બર 2018 માં લઈ શકાશે તો પહેલા કયો મહિનો આવે જુલાઈ કે સપ્ટેમ્બર તો કે પહેલા જુલાઈ આવે તો સપ્ટેમ્બર જુલાઈ પછી આવે છે તો સપ્ટેમ્બર મહિનામાં લઈ શકાશે તો કે ના ન લઈ શકાય